नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे गुजराती व्याकरणनी अंदर अर्थभेद जोवानो छे। अगाउना वीडियोमां पण आपणे अर्थभेद ज शीख्या हता अने आजे पण आपणे एना ज शब्दो शीखवाना छे। आजे आपणे स સસલાનો સ અને શણૈનો સ વાળા શબ્દોનો અર્થ ભણીશું। પહેલું છે સાપ અને શાપ। આ સાપ તો ઝેરી એક પ્રાણી થશે અને આ શાપ એટલે શ્રાપ કે બદદુઆ થશે। બીજું છે સર અને શર। તો આ સર એટલે સરોવર અને શર એટલે બાણ। ત્રીજું શરત અને શરત। તો આ શરત એટલે ધ્યાન અને આ શરત એટલે હોળ થશે। સાર અને શાર। સાર એટલે કસ લાભ અને શાર એટલે છિદ્ર। પાંચમું છે સમ અને શમ। સમ એટલે સોગંધ સરખું અને સમ એટલે શાંત થવું। સૂર અને શૂર। તો આ સૂર એટલે નાદ કે અવાજ અને સૂર એટલે સ્વર કે જુસ્સો। સાતમા નંબરનું રાસ અને રાસ। રાસ એટલે ગોરાકાર ફરતે ગવાય એવું ગીત અને રાસ એટલે દોરડું। આગળ પાસ અને પાસ। આ પાસ એટલે ઉત્તીર્ણ અને પાસ એટલે ફાંસો। નવમું છે સત અને શત। તો સત એટલે સત્ય અને શત એટલે સો। દસમું કેસ અને કેસ। તો કેસ એટલે મુકદમો અને આ કેસ એટલે વાળ। હવે આપણે અનુસ્વારથી થતો અર્થભેદ જોઈએ। પહેલું છે ઉદર અને ઉંદર। આ ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક પ્રાણી। બીજું કાપ કાંપ અને કાપો। તો કાંપ એટલે ચીકણું કરે કાદવ અને આ કાપ એટલે ચીરું અથવા ઘટાડો। ત્રીજું છે ખંડ અને ખડ। આ ખંડ એટલે ભાગ કહેવાય ઓડો અને આ ખડ એટલે ઘાસ। ચોથું ગાંડી અને ગાડી। તો ગાંડી એટલે અસ્થિર મગજની અને આ ગાડી એટલે એક વાહન થશે। આગળ જોઈએ ધરું અને ધરું। આ ધરું એટલે ધારણ કરવું અને ધરું એટલે આપણે રોપણીનો કૂણો છોડ। છઠ્ઠું છે નિશ્ચિત અને નિશ્ચિત। નિશ્ચિત એટલે ચિંતા વગરનું અને આ નિશ્ચિત એટલે નક્કી। સાતમું છે માંસ અને માંસ। માંસ એટલે સ્નાયુનો લોચો જે આપણે માંસ કહીએ છીએ ત્યારે આ માંસ એટલે મહિનો। આઠમું છે રંગ અને રગ। આ રંગ એટલે વર્ણ અસર અને આ રગ એટલે નસ। નવમું છે વંદન અને વદન। વંદન એટલે પ્રણામ નમન અને વદન એટલે મુખ। દસમું છે સંત અને સત। આ સંત એટલે સાધુ સત્પુરુષ કહેવાય અને સત એટલે સત્ય। અગિયારમું છે બાળકો આંકડો અને આંકડો। આંકડો એટલે સંખ્યા અને આંકડો એટલે વનસ્પતિ। બારમું છે આંખો અને આંખો। આંખો એટલે શરીરનું એકમ જે આપણી આંખ હોય તે અને આંખો એટલે પૂરેપૂરો। ગંદા અને ગદા। ગંદા એટલે અસ્વચ્છ જે ગંદુ હોય તે અને આ ગદા એટલે હથિયાર। ચૌદમું છે ચૂંક અને ચૂક। આ ચૂંક એટલે નાની ખીલી અને ચૂક એટલે ભૂલ। પંદરમું છે મહી અને મોહી। મહી એટલે દહી નદીનું નામ અને આ મહી એટલે અંદર। ભાંગ એટલે ભાંગ। ભાંગ એટલે પીવાનું પીણું આપણે કહીએ અને ભાગ એટલે હિસ્સો। સત્તરમું છે મંદ અને મદ। મંદ એટલે ધીમું અને મદ એટલે અભિમાન। અઢારમું છે હોંશ અને હોંશ। હોંશ એટલે ઉમંગ અને આ હોંશ એટલે શુદ્ધિ। તો બાળકો આપણે આ અર્થભેદની અંદર સસલાનો અને શણૈવાળા શબ્દોનો અર્થભેદ જોયો અને અનુસ્વારથી થતો અર્થભેદ આપણે જોયો। આગળના વિડીયોમાં પણ આપણે અર્થભેદ જ શીખ્યા હતા। તો તમારે જે અર્થભેદ લેસન આપવામાં આવે તે સારા અક્ષરે ગુજરાતીની નોટમાં તમારે લખવાનું છે અને બાળકો ગુજરાતીની નોટમાં હંમેશા ઉપરની લીટીએ જ લખવાનું છે
તમારે ચેક ચાક કરવાની નથી, સારા અક્ષરે લખવાનું છે અને જે અહીંથી લેસન આપવામાં આવે એ તમારે તૈયાર કરી દેવાનું છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. અસ્તુ.